वडोदरा शहर में आवेल वीआईपी रोड कारेली बाग अयोध्या नगर पास एक जगह पर वारंवार पानी की लाइन में लीकेज सर्जाय छे। आज रोज आखा विस्तार में वगर वरसादे पानी पानी जोवा मळ्युं हतुं, परंतु जे जगह पर लीकेज थयुं हतुं ते जगह पर फरीथी आज रोज हजारों गेलन पानी फरी वळ्युं छे। वोर्ड नंबर 7ना अधिकारीओ तेमज कॉन्ट्राक्टर द्वारा तात्कालिक ध्यान आपवामां आवे तेनी साथे वडोदरा शहर में अलग अलग विस्तारों में पानी ना लीकेज अने अन्य कामगीरी करवामां आवे, परंतु पानी की मुख्य लाइन में सीसू भरवानी जगह कॉन्ट्राक्टरों द्वारा सन वापरी ने भ्रष्टाचार करी रहा होय तेम चोक्कस लागी रह्यु छे। वडोदरा शहर ना मेयर कमिश्नर चेयरमैन ने विनंती करवामां आवी छे कि आवा भ्रष्टाचारीओ सामे तात्कालिक पगला लेवामां आवे अने तेओने ब्लेकलिस्ट करवामां आवे तेवी परमार कमलेश सामाजिक कार्यकरनी मांग छे। સ્થાની અંદર જે અયોધ્યા નગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક આવી તમામ સોસાયટી આવી છે, એનો જે મુખ્ય માર્ગ જે જલારામ નગરથી નીકળતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પર આ એક જ જગ્યા પર 3-4 વાર પાણીનું લીકેજ થયું છે। આ લીકેજ વારંવાર સોલ્યુશન કરવામાં આવે છે, પરંતુ તે જ જગ્યા ઉપર ફરીથી લીકેજ થાય છે, એટલે કહી શકાય કે આ વડોદરા શહેરની અંદર જે પણ કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારને કારણે તેમજ કટકીના કારણે આજે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પાણીના લાઇનની લીકેજ જોવા મળે છે, સાથે સાથે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી નથી રહ્યું। બીજી બાજુ તમે જોઈ રહ્યા છો કે પાણીનો એટલો પુષ્કળ પ્રમાણમાં જે હજારો ગેલન પાણીનો વેડફાટ જોવા મળે છે, એટલે વડોદરા શહેરનું જે સ્માર્ટ તંત્ર છે એ સ્માર્ટ તંત્રના કારણે જે આ વડોદરા શહેરના નાગરિકોને હાલાકી પડી રહી છે, એના કારણે અમે વડોદરા શહેરના જે તે અમારા જે ઉત્તર ઝોન વિભાગના જે પણ અધિકારી હોય તેઓને પણ અમારી વિનંતી છે, સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને પણ વિનંતી છે કે આ જે કોન્ટ્રાક્ટરોની જે ભ્રષ્ટાચારી હોય અને કોન્ટ્રાક્ટરોની જે કટકીના કારણે જે આ ભ્રષ્ટ પાણીનું લીકેજ થતું હોય એવા તમામ લીકેજો તાત્કાલિક બંધ કરવામાં આવે, અને જે જે પાણીની લાઇન જે લીકેજ હોય છે એ જગ્યા ઉપર આ લોકોએ હકીકતની અંદર શિશુ ભરવાનું હોય છે, પરંતુ આ લોકો જે સલ ભરી અને જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ સામે એક્શન લેવામાં આવે તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।